વેલકમ બેક. સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે કે જેમાં બે કલાક સુધી વાગ્યો વોર્નિંગ બેલ. હિંમતનગરમાં ખુલ્લા ફાટકે વાગ્યો બેલ. ટ્રેન પસાર થતા પહેલા વાગ્યો વોર્નિંગ બેલ. વાહન ચાલકો વોર્નિંગ બેલ સાંભળીને અચંબામાં પડ્યા. બે કલાક સુધી રેલવેને જાણ થતાં જ બેલ બંધ કરવામાં આવ્યો. તો ટેકનિકલ ખામીના કારણે બેલ સતત વાગતો રહ્યો. એ વોર્નિંગ બેલ સાંભળીને આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. જે વાહન ચાલકો હતો તે પણ ચોંકી ઉઠ્યા હતા કે આખરે રેલવે ફાટક પાસે જે વોર્નિંગ બેલ વાગી રહ્યો છે તે સતત બે કલાક સુધી કેમ વાગી રહ્યો છે, એવું તે શું થયું. હિંમતનગરમાં ખુલ્લા ફાટકે આ બેલ વાગ્યો. ટ્રેન પસાર થતા પહેલાં પણ વાગ્યો વોર્નિંગ બેલ. વાહન ચાલકો વોર્નિંગ બેલ સાંભળીને અચંબામાં પડી ગયા. કોરોના સંક્રમણને કારણે અરવલ્લીમાં યોજાતી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. અરવલ્લીના મોડાસામાં છેલ્લા 38 વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી અને આ વર્ષે પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભગવાનને રથમાં બેસાડી માત્ર મંદિર પરિસરમાં જ પરિક્રમા કરવામાં આવશે. રથયાત્રા સમિતિની બેઠકમાં રથયાત્રા મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જનરલ મિટિંગમાં નક્કી કરે કે રથયાત્રા કોરોનાના હિસાબે અને જ્યારે ત્રીજી લહેરની વાત છે તેને અનુસંધાનમાં અમે આ વખતે રથયાત્રા મોકૂફ રાખીએ છીએ અને મંદિર પરિસરમાં લિમિટેડ સંખ્યામાં તથા સરકારી નિયમોને અનુસરીને આગળ અમે એ રથયાત્રા કાઢીશું. પંજાબના કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 2.7% છે, જે દેશમાં સૌથી વધુ છે અને દેશભરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પ્રમાણમાં આ દર લગભગ બમણો છે. ડૉક્ટર્સના મતે તેનું કારણ રસી વિશે જાગૃતિનો અભાવ અને કોવિડ નિયમોની અવગણના હોઈ શકે છે અને તે જ સતત વધતા જતા કેસીસ અને મોતનું સૌથી મોટું કારણ છે. અને આ જ કારણ છે કે નેટવર્ક 18 અને ફેડરલ બેંકના અભિયાન સંજીવની જિંદગી કી ખોરાક આગળ આવીને રસી વિશે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અપોલો પંજાબમાં 24/7 રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. अमृतसर के अपोलो अस्पताल में आज का दिन बेहद अहम है. आज यहां शहर के अलग अलग कोनों से सैकड़ों लोग कोविड-19 टीकाकरण के लिए आ रहे हैं. अपोलो हॉस्पिटल में मैंने अपने आप की वैक्सीन लगवाई है एंड दिस इज द बेस्ट डिसीजन आई हैव टेकन फॉर मायसेल्फ. यहां का जो एक्सपीरियंस है स्टाफ का, दे आर सो हेल्पफुल एंड दे आर सो एजुकेटेड. सो व्हाटएवर द क्वेश्चंस एंड क्वेरीज आई हैड, दे हैव आंसर्ड एवरीथिंग. आई एम वेरी मच सैटिस्फाइड. कोरोना की दूसरी लहर के बाद अब मामले कम हो रहे हैं. अपोलो 24/7 के स्वास्थ्य विशेषज्ञों का मानना है कि वैक्सीन को लेकर जागरूकता की कमी और कोविड नियमों की अनदेखी की वजह से पंजाब में कोरोना मरीजों की संख्या में बढ़ोतरी हुई है और कोरोना से होने वाली मौतों के आंकड़े भी बढ़े हैं. अवेयरनेस लोगों को है इन अर्बन एरियाज, पीपल आर अवेयर कि ये कोविड जो डिजीज़ है कंटेजियस डिजीज़ है, इन्फेक्शियस डिजीज़ है. बट वो एक एटीट्यूड होता है, एक ह्यूमन एटीट्यूड होता है कि वो जब थोड़ा सा वेव कम होगी तो पीपल वर रिलैक्स्ड और उन्होंने वो कोविड अप्रोप्रिएट बिहेवियर फॉलो करना कम कर दिया. शुक्र है कि टीकाकरण की मुहिम शुरू हो गई है लेकिन इसकी रफ्तार अभी भी कम है. पंजाब में अब तक सिर्फ 2.7% लोगों ने ही कोविड वैक्सीन की दोनों खुराक ली है, जबकि राष्ट्रीय स्तर पर ये आंकड़ा औसत 3.7% है. अगर हम हिस्ट्री को देखें तो जितनी भी बीमारियां वायरस से हुई हैं वो सारी कहीं ना कहीं वैक्सीन देने के बाद ही खत्म हुई है. बिकॉज राइट फ्रॉम द बर्थ जब बेबी पैदा होता है तभी वैक्सीन लगनी शुरू हो जाती हैं एंड वी आर हेयर इस एज तक पहुंचे हैं बिकॉज हमने कई तरह की वैक्सीनेशंस बचपन में ली हैं. वो एक्सेप्टेंस आई है. कितनी महामारी पैंडेमिक्स आगे भी आई हैं जो भी सिर्फ वैक्सीन से ही खत्म हुई हैं. तो इसलिए वैक्सीन का तो बहुत बड़ा रोल है.